હેલો ફ્રેન્ડ્સ, હું છું અંકિત. ચેનલમાં તમારું સ્વાગત છે. ડિસ્કસ કરીશું આપણે ધોરણ 10ના વિજ્ઞાનનું ચેપ્ટર નંબર 1, રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. શરૂઆત કરતા પહેલાં આપણે એ જોઈ લઈએ કે ધોરણ 10ના વિજ્ઞાનની બુકને કઈ રીતે વેચવામાં આવેલી છે અને 80 માર્કના પેપરમાં કોને કેટલા માર્ક મળવાના છે. શરૂઆત કરીએ. ધોરણ 10ના વિજ્ઞાનની બુકને 4 ભાગમાં વેચવામાં આવેલી છે. રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને પર્યાવરણ. અને 80 માર્કના પેપરમાં કોને કેટલા માર્ક આપેલા છે તે જોઈ લઈએ. તો રસાયણ વિજ્ઞાન એ ચેપ્ટર 1 થી ચેપ્ટર 5નો સમાવેશ કરે છે અને તેને 80 માર્કના પેપરમાં 25 માર્ક રસાયણ વિજ્ઞાન કવર કરે છે. જીવ વિજ્ઞાન ચેપ્ટર 6 થી ચેપ્ટર 9 જે 22 માર્ક કવર કરે છે. ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર 10 થી ચેપ્ટર 13 જે 23 માર્ક કવર કરે છે. પર્યાવરણ જે ચેપ્ટર 14 થી ચેપ્ટર 16 જે 10 માર્ક કવર કરે છે. ચેપ્ટરની શરૂઆત કરીએ. ચેપ્ટર એ ટોટલ 4 માર્કનું છે. તેની અંદર 80 માર્કના પેપરમાં 2 ક્વેશ્ચન પૂછાશે. એક ક્વેશ્ચન એ 3 માર્કનો અને બીજો એક ક્વેશ્ચન એ 1 માર્કનો છે. નેક્સ્ટ શરૂઆત કરીએ રાસાયણિક પ્રક્રિયાઓની. તો પ્રક્રિયાઓને 2 પ્રકારમાં વહેંચવામાં આવેલી છે, ભૌતિક પ્રક્રિયાઓ અને રાસાયણિક પ્રક્રિયાઓ. ભૌતિક પ્રક્રિયાઓ એટલે એવી પ્રક્રિયા કે જેમાં પ્રક્રિયકો અને નિપજો રાસાયણિક રીતે સમાન હોય પરંતુ ભૌતિક રીતે એટલે કે તેમની ભૌતિક અવસ્થા એ જુદી જુદી હોય. વ્યાખ્યાને સમજવા માટે આપણે ઉદાહરણ લઈશું. તો ઉદાહરણની અંદર તમને આપેલું દેખાય છે કે H2O gives H2O એવું લખેલું છે. તો જેમાં પ્રક્રિયકો એટલે કે જે આ દેખાય છે કે તીરની નિશાનીની ડાબી બાજુ જે છે, જે પણ આવે તીરની નિશાનીની ડાબી બાજુ એ બધા પ્રક્રિયકો આવેલા હોય, તીરની નિશાનીની જમણી બાજુ એ બધા નિપજો આવેલા હોય. તો આની અંદર આપણે ઉદાહરણની અંદર જોઈ શકીએ છીએ કે પ્રક્રિયકોમાં પણ H2O છે, નિપજોમાં પણ H2O છે. એટલે બંનેના રાસાયણિક અણુસૂત્ર એટલે કે રાસાયણિક રીતે બંને સરખા છે પરંતુ તેમની ભૌતિક અવસ્થા અલગ અલગ છે. એક H2O છે એ સોલિડ છે એટલે એના માટે નીચે કૌંસમાં S લખેલો છે. બીજો H2O છે એ લિક્વિડ છે એટલા માટે એને કૌંસમાં L લખેલો છે. હવે H2O સોલિડ હોય તો એનો મતલબ એ બરફ છે અને H2O લિક્વિડ હોય તો એનો મતલબ એ પાણી છે. એટલે આ પ્રક્રિયા એ શું છે, બરફમાંથી પાણી બનવાની પ્રક્રિયા આપેલી છે આપણને. તો આની અંદર અણુસૂત્ર સમાન છે પરંતુ ભૌતિક અવસ્થા અલગ અલગ છે એટલા માટે આ સમીકરણ એ કયું છે, ભૌતિક પ્રક્રિયાનું સમીકરણ છે. આગળ જોઈએ આપણે રાસાયણિક પ્રક્રિયાઓ. તો જેમાં પ્રક્રિયકો અને નિપજો રાસાયણિક રીતે જુદા જુદા હોય એનો મતલબ કે અણુસૂત્રો અલગ અલગ હોય પરંતુ તેમની ભૌતિક અવસ્થા સમાન પણ હોય અને અસમાન પણ બને તેવી પ્રક્રિયાઓને રાસાયણિક પ્રક્રિયાઓ કહીશું. એટલે કે તેમની ભૌતિક અવસ્થા સરખી હોય પણ ખરી અને ના પણ હોય. તો તેવા બધા પ્રક્રિયાઓ આપણે ધ્યાનમાં શું લેવાનું છે કે એમના રાસાયણિક સૂત્રો અલગ અલગ છે, રાસાયણિક રીતે અસમાન છે. ભૌતિક અવસ્થામાં તો કંઈ જોવાનું આવતું નથી કારણ કે સમાન પણ હોય અસમાન પણ હોય એ ચાલે. તો આની અંદર એવી પ્રક્રિયાઓ કેવી છે, રાસાયણિક પ્રક્રિયાઓ છે. રાસાયણિક પ્રક્રિયાઓનું ઉદાહરણ આપેલું નથી કેમ કે આપણે આ લેક્ચરની અંદર જે 3 પ્રવૃત્તિઓ જોવાની છે તેના રાસાયણિક સમીકરણો એ શું છે, રાસાયણિક સમીકરણો જ છે. તેના સમીકરણો એ રાસાયણિક સમીકરણો જ છે, રાસાયણિક પ્રક્રિયાના સમીકરણો છે. તો આપણે ત્યારે વધારે વાત કરીશું. નવો ક્વેશ્ચન જોઈએ. રોજિંદા જીવનમાં જોવા મળતી કે થતી રાસાયણિક પ્રક્રિયાઓ કઈ કઈ છે કે આપણા રોજિંદા જીવનમાં આપણી આજુબાજુમાં આપણને રાસાયણિક પ્રક્રિયાઓ થતી જોવા મળે છે. ઇવન આપણા શરીરની અંદર પણ રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે. તો કઈ કઈ છે તે આપણે જોઈ લઈએ. પહેલી છે ઉનાળામાં ઓરડાના તાપમાને દૂધનું બગડવું. તો અત્યારે આપણી ઘરની અંદર ફ્રીજની સુવિધાઓ મળી રહ્યા છે પરંતુ જ્યાં ફ્રીજની સુવિધા નથી ત્યાં શું થાય છે કે ઉનાળામાં તાપમાન વધી જાય તો તેના કારણે દૂધ છે એ બગડી જાય છે. તો એ ઘટના જે બને છે એ કેવી છે, રાસાયણિક પ્રક્રિયા છે. બીજું છે લોખંડનું કટાવ. તો લોખંડનું કટાવ કે આપણે જોઈએ કે ભેજવાળા વાતાવરણની અંદર લોખંડ છે એ કટાઈ જાય છે, એમાંથી ભૂકો નીકળતો દેખાય છે આપણને. તો એ શું છે, લોખંડના કટાવાની ઘટના છે. ત્રીજું છે દ્રાક્ષનું આથવણ થવું. તો દ્રાક્ષનું આથવણ કરીને તેમાંથી આલ્કોહોલ એટલે કે દારૂ બનાવવામાં આવે છે. તો એ ઘટના છે, એ પણ શું છે, રાસાયણિક પ્રક્રિયા. એની પછી ખોરાકનું રંધાવું કે આપણે જે ખોરાક આપણે રાંધીએ છીએ ગેસ સ્ટોવ ઉપર ગરમી આપીને ખોરાક રાંધીએ છીએ તો એ પણ શું છે, રાસાયણિક પ્રક્રિયા છે. ખોરાકનું પાચન થવું.
ખોરાકનું પાચન મુખથી લઈને પેટ સુધી, પેટનું એસિડ સાથે ખોરાક પ્રક્રિયા કરે છે, તો એ પ્રક્રિયા પણ શું છે? રાસાયણિક પ્રક્રિયા છે. વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા, ક્લોરોફિલની હાજરીમાં જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે અને વનસ્પતિ પોતાની જાતે પોતાનો ખોરાક બનાવે છે, એવું આપણે ભણી ગયેલા છીએ. તો આ પ્રક્રિયા પણ શું છે? રાસાયણિક પ્રક્રિયા છે. શ્વાસોચ્છવાસ દરમિયાન થતી ક્રિયા, શ્વાસમાં આપણે ઓક્સિજન લઈએ છીએ, ઉચ્છવાસમાં આપણે કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ, આપણને બધાને ખ્યાલ જ છે. તો આ બધી પ્રક્રિયા શું છે? રાસાયણિક પ્રક્રિયા. નેક્સ્ટ જોઈએ આપણે પ્રવૃત્તિ 1.1. તો પ્રવૃત્તિ 1.1ની આ પ્રક્રિયા છે એ સંયોગીકરણની પ્રક્રિયા છે. આપણે સંયોગીકરણની પ્રક્રિયા કેમ કહેવાય છે એના વિશે વધારે જાણવાનું નથી, કેમ કે જ્યારે આપણે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકારો વિશે જાણીશું ત્યારે આપણને ખ્યાલ આવશે કે ભાઈ સંયોગીકરણની પ્રક્રિયા એટલે શું. એટલે જ્યારે આપણે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકારો વિશે જાણીશું ત્યારબાદ ફરીવાર તમારે આ જોઈ લેવાનું છે કે ભાઈ સંયોગીકરણની પ્રક્રિયા કેમ કીધી. આને શરૂઆત કરીએ આપણે પ્રવૃત્તિ 1.1, એનો હેતુ શું છે? મેગ્નેશિયમની પટ્ટીનું હવામાં દહન કરવાનું. મેગ્નેશિયમની પટ્ટી એ 2 સેન્ટીમીટર લાંબી કાચ પેપરથી ઘસેલી શુદ્ધ મેગ્નેશિયમની પટ્ટી તમારે લેવાની છે. તો પ્રવૃત્તિની અંદર મેગ્નેશિયમની પટ્ટી જ, મેગ્નેશિયમની પટ્ટી જ કેમ લીધી? તો મેગ્નેશિયમની પટ્ટી એટલા માટે લીધી કેમ કે તે ખૂબ જ ક્રિયાશીલ છે. એટલા માટે મેગ્નેશિયમની પટ્ટી એ ખૂબ ક્રિયાશીલ છે અને તે આસાનીથી હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે, એટલા માટે મેગ્નેશિયમની પટ્ટી લીધી. તેને કાચ પેપર વડે ઘસવાની શા માટે જરૂર પડી? તો કાચ પેપર વડે ઘસવાથી આપણે અગાઉ કીધું એમ કે મેગ્નેશિયમની પટ્ટી એ ક્રિયાશીલ છે, એટલા માટે એના એને ઉપર અશુદ્ધિઓ જોવા મળે છે. તો કાચ પેપર વડે ઘસી લઈએ તો શું થાય છે? તે અશુદ્ધિઓ દૂર થાય છે. અશુદ્ધિઓ દૂર કરેલી જે મેગ્નેશિયમની પટ્ટી હોય તેનો રંગ શ્વેત રંગ હોય છે. તેને ચીપિયાથી પકડીને બર્નરની જ્યોતમાં આપણે ગરમ કરવાનું છે અને આથી બનતી રાખને આપણે વોચ ગ્લાસમાં એકઠી કરવાની. વોચ ગ્લાસ શું છે આપણે જોઈ લઈએ. તો આ છે જે વોચ ગ્લાસ છે, પ્રયોગશાળામાં મળતું એક સાધન છે, નાની રકાબી જેવું, જેની બનાવટ પાયરેક્સ કાચથી થયેલી હોય છે. તો જ્યારે આપણે મેગ્નેશિયમની પટ્ટીને ચીપિયા વડે પકડીને એને ગરમ કરીશું તો તેમાંથી આપણને ઝગારા મારતી જ્યોત સાથે જોઈએ આપણે આવે ઝગારા મારતી જ્યોત સાથે પ્રજ્વલિત થશે. હવે ઝગારા મારતી આપણે તારામંડળ જેવું, તારામંડળની અંદર જેમ ઝગારા મારતી જ્યોત સાથે સળગે છે એવી રીતના છે. અને એની જે નીચે રાખ જે મળે છે સળગશે ત્યારે જે રાખ ઉત્પન્ન થશે તેને આપણે વોચ ગ્લાસમાં એકઠી કરવાની છે અને એ છે આપણું મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો સફેદ જ્યોતથી સળગે છે અને જે રાખ મળે છે મેગ્નેશિયમ ઓક્સાઇડ છે. રાસાયણિક પ્રક્રિયા જોઈએ તો આપણે રાસાયણિક પ્રક્રિયાની અંદર મેગ્નેશિયમ એ આપણે પટ્ટી લીધેલી એટલા માટે કે સોલિડ છે, તો 2 mg સોલિડ લખેલું છે. હવે આગળ 2 કઈ રીતે આવ્યા એ આપણે અત્યારે જાણવાનું નથી, એ આપણે સમીકરણનું સંતુલન કરતાં શીખીશું એટલે તમને આરામથી ખ્યાલ આવી જશે કે ભાઈ 2 આગળ કઈ રીતે મુકાય. 2 mg પ્લસ O2 કઈ રીતે આવ્યા? તો જ્યારે જ્યારે પ્રવૃત્તિની અંદર દહન કરવાની વાત આવશે ત્યારે ઓક્સિજન આવશે, કારણ કે કોઈ પણ વસ્તુનું દહન એ ઓક્સિજનની હાજરીમાં જ થાય. તો આની અંદર મેગ્નેશિયમની પટ્ટી પ્લસ O2 એ ગેસ છે. ગીવ્સ ઉપર ત્રિકોણની નિશાની આપેલી છે. તો ત્રિકોણની નિશાની ક્યારે અપાય? કે જ્યારે આપણે પ્રક્રિયાની અંદર ગરમ કરતા હોય, પ્રક્રિયકોને ગરમી આપતા હોય ત્યારે આપણે ત્રિકોણની નિશાની મૂકવાની આવશે. અને નિપજમાં આપણને શું મળે છે? 2 mg જે આપણને વોચ ગ્લાસમાં મળે છે, રાખ એકઠી થાય છે એ 2 mg. તો આની અંદર પ્રક્રિયકો કયા થયા? mg અને O2 એ બંને આપણા પ્રક્રિયકો થયા. અને નિપજ કઈ મળી આપણને? mg જે વોચ ગ્લાસમાં આપણને રાખ મળે છે એ. પ્રક્રિયા દરમિયાન ધ્યાન શું રાખવાનું છે? તો આ પ્રવૃત્તિ છે શિક્ષકની હાજરીમાં જ કરવાની છે. કેમ કે આ પ્રક્રિયામાં આપણે બર્નર સાથે કામ લેવાનું છે. બીજું કે ઝગારા મારતી જ્યોત સાથે સળગે છે એટલે આ પ્રક્રિયા તમારે આંખોથી દૂર કરવાની છે, ચીપિયાનો ઉપયોગ કરવાનો છે અને બને તો શિક્ષક અને વિદ્યાર્થી બંને ચશ્મા પહેરવાના છે, એટલા માટે કે આંખોને નુકસાન ના પહોંચે એટલા માટે. પ્રવૃત્તિ 1.2 જોઈ લઈએ. પ્રવૃત્તિ 1.2 એ દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે. હવે આ દ્વિવિસ્થાપન પ્રક્રિયા એ પણ રાસાયણિક પ્રક્રિયાનો પ્રકાર જ છે એટલે એને આપણે પછી જોઈશું. 1.2 પ્રવૃત્તિ 1.2નો હેતુ શું છે? લેડ નાઇટ્રેટ એટલે કે PbNO3 ટ્વાઈસ અને પોટેશિયમ આયોડેટ એટલે કે KI વચ્ચે થતી પ્રક્રિયા આપણે જોવાની છે. તો એક સ્વચ્છ કસ્તણી લેવાની છે, એની અંદર
લેડ નાઇટ્રેટનું દ્રાવણ લેવાનું છે. લેડ નાઇટ્રેટનું દ્રાવણ એ તૈયાર નહીં હોય, એ આપણે બનાવવું પડશે. તો લેડ નાઇટ્રેટ છે એ સફેદ કલરનો પાવડર સ્વરૂપે જોવા મળે છે આપણે. તો લેડ નાઇટ્રેટને આપણે પાણીમાં નાખીને તેનું દ્રાવણ બનાવવાનું છે, એટલે PbNO3 ટ્વાઇસનું દ્રાવણ તૈયાર થઈ જાય. તો એ દ્રાવણ લેવાનું છે. પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ લેવાનું છે. તો પોટેશિયમ આયોડાઇડ છે એનું દ્રાવણ પણ કેવું હોય છે, રંગવિહીન હોય છે. એટલે જ્યારે આપણે બંનેના દ્રાવણ લઈશું આપણે કસ્તળીમાં, તો બંને રંગવિહીન હશે, બંનેને કોઈ રંગ હશે નહીં. જોઈએ પ્રક્રિયા શું થાય છે. તો લેડ નાઇટ્રેટ છે PbNO3 ટ્વાઇસ એ સોલિડ સ્વરૂપે હોય છે, આપણે જે કીધું કે ભાઈ એ સફેદ કલરનો પાવડર સ્વરૂપે હોય છે. બીજું એની અંદર આપણે શું નાખ્યું છે, પોટેશિયમ આયોડાઇડ એટલે પ્લસ પોટેશિયમ આયોડાઇડ ગીવ્સ આપણને મળે છે શું, તો PbI2 એટલે કે લેડ આયોડાઇડ આપણને મળે છે. અને બીજું શું મળે છે, KNO3 એટલે કે પોટેશિયમ નાઇટ્રેટ મળે છે. તો લેડ આયોડાઇડ જે મળે છે એ કેવા કલરનું મળે છે, એ પીળા કલરના અવક્ષેપ મળે છે. હવે અવક્ષેપ શું કહેવાય, પીળા કલરના અવક્ષેપ મળે છે. અવક્ષેપ શું કહેવાય, તો તે કસ્તળની અંદર જે અદ્રાવ્ય ભાગ રહી ગયેલો હોય, અદ્રાવ્ય પદાર્થ નીચે કસ્તળીના તળિયે રહી ગયેલો હોય, તો એ આપણે શું છે, અવક્ષેપ છે. તો એ પીળા કલરના અવક્ષેપ મળે છે, અને જો એને વધારે ગરમ કરવામાં આવે તો એ લાલ રંગના બને છે. બીજું આપણને પોટેશિયમ નાઇટ્રેટ મળે છે જે સફેદ રંગનો પદાર્થ છે. તો કઈ રીતે આપણે જોઈ લઈએ, તો જો આકૃતિમાં દર્શાવ્યું છે પોટેશિયમ આયોડાઇડનું સોલ્યુશન છે રંગવિહીન છે, PbNO3 ટ્વાઇસ આકૃતિની અંદર PbNO2 ટ્વાઇસ લખેલું છે, આપણે PbNO3 ટ્વાઇસ લખવાનું છે. એ લેડ નાઇટ્રેટનું દ્રાવણ છે એ પણ રંગવિહીન છે, અને નીચે આપણને કસ્તળીના તળિયે પીળા કલરના PPT એટલે કે અવક્ષેપ મળે છે, અને એ શેના છે, લેડ આયોડાઇડના. તો આ આપણી રાસાયણિક પ્રક્રિયા છે. તો આની અંદર આપણે જોઈ શકીએ છીએ કે બંનેની અંદર પ્રક્રિયકો તો અલગ અલગ છે જ, એમના રાસાયણિક રીતે તો અલગ અલગ છે, ભૌતિક રીતે પણ અલગ અલગ છે. એટલે આ પ્રક્રિયા કેવી છે, રાસાયણિક પ્રક્રિયા છે. શરૂઆત કરીએ પ્રવૃત્તિ 1.3ની. તો તેનો હેતુ શું છે, ઝીંક ધાતુ એટલે કે ઝીંક ધાતુ આપણે લેવાની છે, તેની અંદર મંદ હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HCl અથવા મંદ સલ્ફ્યુરિક એસિડ એટલે કે H2SO4 તે બંને વચ્ચે થતી પ્રક્રિયા આપણે જોવાની છે. તો પહેલાં શું કરવાનું છે, કોનિકલ ફ્લાસ્ક લેવાનું છે, તેમાં ઝીંકના ટુકડા નાખવાના છે, પછી તેમાં મંદ સલ્ફ્યુરિક એસિડ અથવા મંદ હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે H2SO4 પણ ઉપયોગ કરી શકશો, HCl પણ ઉપયોગ કરી શકશો. તો બેમાંથી કોઈ પણનો ઉપયોગ કરીને આપણે આ પ્રક્રિયા કરવાની છે. જોઈએ, કોનિકલ ફ્લાસ્ક લીધો છે, ઝીંક અંદર નાખેલું છે, એની અંદર આપણે આકૃતિમાં દર્શાવ્યું છે, તો તેમાં ડાયલ્યુટ સલ્ફ્યુરિક એસિડ એટલે કે મંદ સલ્ફ્યુરિક એસિડ નાખેલું છે. તો મંદ સલ્ફ્યુરિક એસિડ જ્યારે નાખીશું ત્યારે શું થશે, તે ઝીંક સાથે પ્રક્રિયા કરીને તે હાઇડ્રોજન વાયુ એટલે કે H2 ગેસ ઉત્પન્ન કરશે, અને એ ગેસ ઉત્પન્ન કરશે એટલે શું થશે, હવામાં ઉપર ચડશે, તો તે ગેસ બહાર નીકળી ન જાય એટલા માટે આપણે કોનિકલ ફ્લાસ્કને બૂચ લગાડવાનું છે. બૂચની વચ્ચોવચ્ચ એક ગ્લાસ ટ્યુબ એટલે કે કાચની નાની નળી લગાડવાની છે. આકૃતિમાં તમે જોઈ શકો છો કે H2 ગેસ કેવો ઉપર ચડે છે. જોઈએ પ્રક્રિયા, ઝીંકના ટુકડામાં મંદ HCl સાથે પ્રક્રિયા થાય છે, તો તેના કારણે શું થાય છે કે ઝીંકની ઉપર આપણને પરપોટા જોવા મળે છે. આ પરપોટા એ શું છે, હાઇડ્રોજન વાયુના. પ્રક્રિયા શું થાય છે, તો ઝીંક છે એ સોલિડ છે, HCl આપણે આ પ્રક્રિયા રાસાયણિક પ્રક્રિયામાં આપણને HCl નાખેલું છે, આપણે H2SO4 પણ નાખી શકીએ છીએ. તો ઝીંક સાથે HClની પ્રક્રિયા થાય છે, તો ZnCl2 એટલે કે ઝીંક ક્લોરાઇડ મળે છે, અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે, જે આપણે આકૃતિમાં જોયું કે જે ગ્લાસ ટ્યુબમાંથી બહાર નીકળે છે. કોનિકલ ફ્લાસ્કને શું કરવાનું છે, આપણે કોનિકલ ફ્લાસ્કને સ્પર્શ કરતા આપણને તેમાં શું થાય છે, કોનિકલ ફ્લાસ્ક ગરમ થયેલો દેખાય છે. સ્પર્શ કરતા આપણને અનુભવ થાય છે કે ભાઈ કોનિકલ ફ્લાસ્ક છે એ ગરમ થઈ ગયો છે, કેમ કે આ પ્રક્રિયા દરમિયાન તાપમાન 55°C જેટલું થઈ જાય છે. તો એના કારણે આપણને શું થાય છે કે કોનિકલ ફ્લાસ્કને સ્પર્શ કરતા તે ગરમ આપણને અનુભવ થાય છે કે ભાઈ ગરમ છે. તો કેમ એવું થયું, તો આ પ્રક્રિયા દરમિયાન શું થાય છે, ઉષ્મા ઉત્પન્ન થાય છે. તો જે પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થતી હોય તેને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહેવાય. એટલે કે આ પ્રક્રિયા એ કેવી છે, એ પણ પ્રક્રિયાનો પ્રકાર છે, રાસાયણિક પ્રક્રિયાનો પ્રકાર જ છે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા. તો આ પ્રક્રિયા દરમિયાન શું થાય છે, ઉષ્મા ઉત્પન્ન થાય છે, એટલે આ પ્રક્રિયા કેવી છે, ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. ZnCl ઝીંક
ક્લોરાઇડ આપણને જે મળે છે એ શું છે? ક્ષાર છે. કેમ કે ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા કરીએ તો જે મળે એ જે નિપજ તરીકે આપણને મળે છે ક્ષાર જ મળે છે. નેક્સ્ટ આપણે જોઈએ આગળ ક્વેશ્ચન. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જોવા મળતા ફેરફાર, કે આપણી આજુબાજુમાં જે રાસાયણિક પ્રક્રિયા થાય છે એ આપણને ખ્યાલ કઈ રીતે આવે કે ભાઈ રાસાયણિક પ્રક્રિયા છે, તો એના માટેના અમુક ફેરફારો આપણે ધ્યાનમાં રાખવાના છે. તો પહેલું છે પદાર્થની ભૌતિક અવસ્થા બદલે, કે જો પદાર્થની ભૌતિક અવસ્થા બદલે તો સમજવું કે રાસાયણિક પ્રક્રિયા છે. ભૌતિક અવસ્થા તો ચાર અવસ્થા છે, ભૌતિક, ઘન, પ્રવાહી, વાયુ. તો ઘનને સોલિડ તો એને એસ વડે દર્શાવવાનું છે, પ્રવાહીને લિક્વિડ તો એને એલ વડે, વાયુને ગેસ એટલે કે જી વડે દર્શાવવાનું છે, અને જલીય દ્રાવણ તો એને એકવીસ. જલીય દ્રાવણ એટલે કે ઘન અને પ્રવાહી બંને હોય તો જલીય દ્રાવણ, એવું દ્રાવણ એટલે કે જલીય દ્રાવણ. એ આપણે આગળ જોયું કે ભાઈ HCl છે એ જલીય દ્રાવણ છે, તો જલીય દ્રાવણને આપણે એકવીસ એને એકવી વડે દર્શાવવાનું છે. એટલે જો ભૌતિક અવસ્થા બદલાય તો આપણે સમજવાનું કે રાસાયણિક પ્રક્રિયા થાય છે. તો ઉપરની પ્રક્રિયા આપણે જોઈ લઈએ, ઝીંકની HCl સાથેની પ્રક્રિયા. તો એક જે છે એ સોલિડ છે, બીજું છે એકવીસ છે, તો આપણને જે મળે છે એ ગેસ મળે છે. તો ભૌતિક અવસ્થા બદલાઈ ગઈ, એક એકવીસ મળે છે એક ગેસ મળે છે, તો ભૌતિક અવસ્થા બદલાઈ ગઈ, એનો મતલબ કે રાસાયણિક પ્રક્રિયા છે. બીજું છે રંગમાં પરિવર્તન આવે, તો આપણે પ્રવૃત્તિ 1.2 ની અંદર જોઈ લીધું કે લેડ આયોડાઇડના જે અવક્ષેપ મળતા હતા એ પીળા રંગના મળતા હતા. શરૂઆતમાં આપણે લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ જે નાખ્યું એ બંને રંગવિહીન હતા, પરંતુ આપણને જે નિપજ મળે છે એ આપણને પીળા કલરના અવક્ષેપ સ્વરૂપે મળે છે, એટલે એમાં રંગ પરિવર્તન થાય છે, એટલે કે તે રાસાયણિક પ્રક્રિયા છે. ત્રીજું વાયુનો ઉદ્ભવ થતો હોય, તો પ્રવૃત્તિ 1.3 ઉપરની જ પ્રવૃત્તિની અંદર આપણને હાઇડ્રોજન વાયુનો ઉદ્ભવ થયેલો જોયો, તો એ પ્રક્રિયા પણ શું છે? રાસાયણિક પ્રક્રિયા જ છે. તાપમાનમાં પરિવર્તન આવતું હોય તો એ પણ પ્રવૃત્તિ 1.3 એટલે કે આ ઉપરની પ્રક્રિયામાં આપણે જોયું કે એમાં આપણને શું થાય છે? તાપમાનમાં વધારો કોનિકલ ફ્લાસ્કને સ્પર્શ કરતા તે ગરમ જણાય છે આપણને, તો એ શું છે? ઉષ્મા ઉત્પન્ન કરે છે. તો એ જો તાપમાનમાં પરિવર્તન આવતું હોય તો પણ તે પ્રક્રિયા કેવી છે? રાસાયણિક પ્રક્રિયા છે. તમારા કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયા હશે તેવી આશા રાખું છું. અને આ PDF છે એને હું ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મૂકી દઉં છું. એડોબ રીડરની અંદર તમારા એડોબ રીડર એપ્લિકેશન તમારા ફોનમાં હોય તો તે લિંક ઉપર ક્લિક કરતા તમને આ PDF તમને મળી જશે. થેન્ક યુ. નેક્સ્ટ લેક્ચર માટે આપણે મળીશું.